ને મિત્રો, મજામાં. મિત્રો, ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ અને એક સરસ હેતુ સભર આપણે મળી રહ્યા છીએ કે જવાહર નવોદય પરીક્ષા આવી રહી છે. મિત્રો, આ પરીક્ષા એકચ્યુઅલી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે આ એક્ઝામ આપતા હોય છે, પણ એની જે પેટર્ન છે ને એ બહુ મસ્ત છે, કારણ કે એમાં રિઝનિંગ છે, મેથ્સ છે અને થોડુંક ભાષાકીય છે. તો મને વિચાર આવ્યો કે આપણા અમુક વિદ્યાર્થીઓ ગભરાયેલા છે કે જે પાયાના મેથ્સની વાત કરતા હોય છે, તો આવો એમને પણ હેલ્પ થઈ જાય અને આસપાસ રહેલા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેલા વિદ્યાર્થીઓને આવો આપણે એનડીસી દ્વારા થોડી હેલ્પ કરીએ. તો મિત્રો, આ એક ઉત્તમ તક છે. ઘણા બધા શિક્ષકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં છે, એમના માટે ફૂલ પ્રયાસ કરે છે, એમના માટે ઘણું બધું કામ કરે છે. યુટ્યુબમાં પણ તમને ઘણું બધું જોવા મળશે, કારણ કે એક આ સરસ માધ્યમ છે યુટ્યુબનું. તો એ વિદ્યાર્થીઓ એનો લાભ લે અને એકવાર જો પ્રવેશ મળી જાય તો મજા મજા છે, કારણ કે શિક્ષણ એકદમ શ્રેષ્ઠ છે. 6 થી 8 તો બિલકુલ ફ્રી છે, પછી અમુક લોકોને નોમિનલ એવી ફીસ છે, એની ડિટેલમાં નિરાતે વાત કરશું. એમાં પણ એસસી એસટી બહેનો એને તો છે જ નહીં ફી, પણ એટલે શ્રેષ્ઠ શિક્ષણ મળે અને ફ્રીમાં મળે. અને સરકારનું સુંદર આયોજન દરેક જિલ્લાની અંદર હોય છે નવોદય. હું પોતે પણ અલિયાબાળા નવોદયની અંદર ગયેલો એક સેમિનારની અંદર, તો મેં વાતાવરણ જોયું તો ખરેખર ખુશ થઈ આપણે, કારણ કે એટલી બધી ડેડિકેટેડ ટીમ છે ત્યાં, સ્ટાફ બધા કામ કરતા હોય જે રીતે, એ જેને કહેવાય કે વ્યક્તિત્વનો નિખાર એ તમને ત્યાં મળી રહે છે. તો દરેક સ્કિલ પણ ડેવલપ થઈ રહી છે અને દરેક દિશામાં કામ થતું હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના વિદ્યાર્થીઓ બીજા કરતાં અલગ રહેવાના જ. તો આવું એક સુંદર આયોજન સરકારનું અને એમાં પ્રવેશ માટેની આ સુંદર તક, તો આવો થોડોક પ્રયાસ કરીએ, કારણ કે એમાં વ્યક્તિત્વનો નિખાર છે એ જ આમ તો સાચું શિક્ષણ છે. અને બીજી એક વાત કે ગ્રામીણ વિદ્યાર્થીઓને એમાં 75% જેટલું અનામત હોય છે, કે જેથી કરીને એને સુલભ મળે, કારણ કે જનરલી શહેરી વિસ્તારોના જ વિદ્યાર્થીઓ આગળ હોય છે એવી વાત અહીં નથી, એટલે 75% જેટલું એમનું અનામત પણ છે, તો એ પણ સરળતાથી સુલભ રીતે એ લોકો પ્રવેશ મેળવી શકશે. બીજી વાત કે લગભગ દરેક જિલ્લાની અંદર અત્યારે આ નવોદય છે, તો એ જે તે જિલ્લાની અંદર જે નવોદય હશે ત્યાં આની બધી પ્રોસેસ પતી ગઈ હશે. પણ ધારો કે કોઈ ચોથા ધોરણમાં ભણી રહ્યું છે, તો એ બાળક માટે અત્યારથી પ્રયાસ કરાય કે એ પાંચમામાં આવશે ત્યારે આ કસોટી આવે ત્યારે જરૂરથી એ આપે, તો કસોટીમાં શ્રેષ્ઠતમ પરિણામ મળી શકે છે. એમાં ખાલી જેટલી સીટ હોય એ પ્રમાણે જે શરૂઆતના મેરિટમાં આવેલા હોય એમને સીધે સીધો પ્રવેશ મળતો હોય છે, એમના ડોક્યુમેન્ટ્સને બધું વેરિફિકેશન કરીને. તો આવો જરા પેટર્નમાં પણ નજર કરીએ. મિત્રો, પેટર્ન સિમ્પલ છે, 100 ગુણનું પેપર હોય છે, 2 કલાક આપવામાં આવે છે, પણ 3 વિભાગ છે. માનસિક કસોટી, જેને આપણે રિઝનિંગ કહીએ છીએ, એમાં ખાસ કરીને આકૃતિ આધારિત, મિત્રો એની ડિટેલ પણ તમને આપીશ, મસ્ત હોય છે ચિત્રો બધા હે ને, તો સરસ પેટર્ન અને સરસ બૌદ્ધિક વિકાસ થાય એવી એક કસોટી. અંગણિત પણ હોય છે, એરિથમેટિક હે ને, નફો ખોટ ટકાવારી વગેરે. અને ભાષા કસોટી હોય છે, જેમાં ગુજરાતીમાં જ એક ગદ્ય આપ્યો હોય, પરિચ્છેદ આપ્યો હોય અને નીચે પ્રશ્નો હોય, તો એના દ્વારા ખાસ કરીને વ્યાકરણ જોડણી તો આ બધું જોવાતું હોય છે. તો આ સુંદર એક આ તક પણ છે અને એક જેને કહેવાય કે તમારા નિખાર માટેનો પણ આ એક પ્રયાસ છે. તો અહીંયા પ્રશ્નો 40, 20, 20 એવી રીતે હોય છે, એટલે કે 80 ગુણના પણ ગુણ છે એ 50, 25 ને 25 એમ કરીને 100 ગુણ હોય છે, 2 કલાક મળતી હોય છે. તો મિત્રો, આવો આપણે સાથે રહી અને થોડોક પ્રયાસ કરીએ, જે વિદ્યાર્થીઓ નવોદયના ફોર્મ ભર્યા છે એવા શોધીએ ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ જો તમે ટીચર તરીકે હો અથવા તો આસપાસ ક્યાંય પણ હોય જરા તપાસ કરો. અને આપણે ઘણા બધા વિડીયોઝ એવા છે કે જેમાં એને એરિથમેટિકમાં પણ ઉપયોગી થશે, રિઝનિંગના પણ વિડીયો એને કામ આવશે, અને વધારાના વિડીયો આપણે પ્રયાસ કરશું કે એમને એમના સુધી પહોંચાડીએ. તો મજા આવી દોસ્તો, ઘણા સમય પછી મળી રહ્યા છે. પ્રયાસ એવો રહે છે કે મને જ્યારે પણ સમય મળે ત્યારે હું તમારા માટે એ વિડીયો બનાવું. તો આ એક તક છે કે જે લોકોને ગણિત બહુ નબળું છે એમને પણ આપણે પાયાથી ગણિત કરાવીએ, કે જેથી કરીને તમારો એક ઘણા સમયની ડિમાન્ડ છે કે વિભાગવાર વિડીયો મળે, તો એ ટોપિક વાઇઝ વિડીયો મળી શકશે. તો મળીએ. અરે હા, કોઈ કહેશે સર ઘણા સમય પછી આવે છે વલોણું, તો ચલો વલોણું આપી દઈએ. તો મિત્રો, વલોણું તૈયાર છે કે નવોદય એ તો ઉદય છે જ્ઞાનનો પ્રકાશનો, નવોદય
એ તો ઉદય છે જ્ઞાનનો, પ્રકાશનો ઉજાસ ચોમેર હશે સુંદર સવારની આસનો. જી હા મિત્રો, જ્યારે જ્ઞાન હોય તો એ જ્ઞાન તો પ્રકાશ છે, એટલે ઉજાસ ચારે બાજુ પથરાવાનો છે, સુંદર સવાર પડવાની જ છે. એ આશા આપણી કાયમની છે, અમર છે. તો મિત્રો આવો, નવોદય એક બહાનો છે, આપણે તો જ્ઞાન પ્રકાશને ઉજાસને ચારે બાજુ ફેલાવવાનો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારી કોમેન્ટ્સની રાહ સાથે. આવજો.